નમસ્કાર, છેલ્લી જાગીરમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલી તમામ માહિતી સમયે સમયે તમારા સુધી પહોંચાડતું રહે છે. છેલ્લી જાગીર છેલ્લા કેટલાક સમયથી ઘણા એવા લોકોને મળે છે જે ખેતીમાં કંઈક નવું કરી રહ્યા હોય, બાગાયતી ખેતી હોય કે નવા નવા આવિષ્કારોની વાત હોય. આજે આપણી સાથે આવા જ કેટલાક ખેડૂતો છે. આ તમામ ખેડૂતો ખેતીમાં તેમની એક ખાસ સિદ્ધિને કારણે અહીંયા ઉપસ્થિત છે, જે ગુજરાત સરકાર, આ તમામ ખેડૂતોનું ગુજરાત સરકાર દ્વારા આજ એમની જે વિશેષ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવેલું છે. આ ખેડૂતો જે ગઢવત તાલુકાના વિવિધ ગામડામાંથી આવે છે અને તેમને જે બાગાયતી ખેતી હોય કે પછી જે પેકિંગ કરી અને ડાયરેક્ટ સીધી બજારમાં વેચવાની જે અવનવી વસ્તુઓ હોય, આ તમામ બાબતોની નવા નવા અખતરા કરી અને એક સારી એવી સફળતા મેળવેલી છે. ખેતી સાથે સાથે એમને એક સારી એવી આવક પણ મેળવેલી છે. તો તમામ ખેડૂતો પાસેથી આપણે એમની સફળતાની કહાની જાણવાના છીએ. આ ખેડૂતો આપણને જણાવશે કે એમણે જે આજે એમની ઉપલબ્ધિ છે તે શું છે અને એમનું સન્માન શા માટે કરવામાં આવેલું છે. તો આપણે એક પછી એક ખેડૂતોના નામ સાથે પરિચય લઈએ અને ત્યારબાદ જે આ ખેડૂતો છે તેમની ઉપલબ્ધિ આપણે જાણીશું. સૌથી પહેલાં તમારો પરિચય આપો. હું સીએમ ઝાલા, આત્મા પ્રોજેક્ટ એટીએમ તરીકે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર. આ જે ઝાલા સાહેબ છે, ઝાલા સાહેબ જે આત્મા પ્રોજેક્ટના મેનેજર છે, એ આ તમામ ખેડૂતોને માર્ગદર્શન આપવાનું કામ જે આત્મા પ્રોજેક્ટ કરતું હોય છે તે ઝાલા સાહેબના માર્ગદર્શનમાં તમામ ખેડૂતો જે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો આગળ આપણે ખેડૂતોની વાત કરીએ તો સૌથી પહેલાં તમારો પરિચય આપો અને તમારું સન્માન કેમ કરવામાં આવ્યું એ જણાવો. મારું નામ છે વિપુલભાઈ ધામી, ગામ શિવપુર. હવે મને બાગાયત પાકમાંથી આંબાના ફળફળાદી પાકમાંથી એવોર્ડ આપ્યો છે અને જે આત્મા ગ્રુપમાંથી અમને સાહેબની બધાની માહિતી અમને આપે છે અને ગાય આધારિત ખેતી કરી છે એના માટે અમને હળવદ તાલુકામાં બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ હળવદ તાલુકાના બેસ્ટ ફાર્મર આપણી સાથે છે. એમને કીધું કે જે આંબાની ખેતી, આ બાગાયતી ખેતી, એમાં જે એમની સફળતા માટે એમનું સન્માન કરવામાં આવેલું છે. આપણે એક અન્ય ખેડૂતને પૂછીએ કે એમનું સન્માન કેમ કરવામાં આવ્યું. તમારો પરિચય આપો, તમારા ગામનું નામ જણાવો અને તમારી ઉપલબ્ધિ જણાવો. મારું નામ પરમાર વિજયભાઈ વિઠ્ઠલભાઈ દલવાડી, મારું ગામ નવા ઈસનપુર. મને હળવદમાં બેસ્ટ એવોર્ડમાં મારું નામ પસંદ થયું છે. મારે ખારેકનો બગીચો અને જામફળનો બગીચો છે, એમાં ફળફળાદિકમાં બેસ્ટ ખેડૂતના એવોર્ડમાં મારી પસંદગી થયેલી છે. વિજયભાઈએ કીધું કે જે એમને બાગાયતી ખેતી કરી રહ્યા છે, જામફળનો બગીચો છે, આ સાથે તેમને ખારેકનો પણ બગીચો છે, આ જે બગીચો એની જે સફળતા માટે એમને બેસ્ટ ફાર્મરનો એવોર્ડ આપવામાં આવેલો છે. આપણે એક અન્ય ખેડૂતને પૂછીએ કે એમનું સન્માન કેમ કરવામાં આવેલું અને એમની ઉપલબ્ધિ શું છે. તમારો પરિચય આપો અને તમારી ઉપલબ્ધિ જણાવો. મારું નામ ગણેશભાઈ કણજરિયા અને ગામ નવા ઈસનપુર. અમે આ છેલ્લા 3 વર્ષથી આ મસાલા પાકની ખેતી કરી છીએ અને વેચાણ સહિત એટલે એ માટે એવોર્ડ આપણને મળેલો છે. ખાસ મસાલા પાકની વાત કરી તો તમે કેવા પાક તૈયાર કરો છો? મસાલા પાકમાં આપણે હળદર ને મરચું અને ધાણા જીરું એ બધા મસાલા તૈયાર કરી છે. ડાયરેક્ટ ખેડૂતોને ડાયરેક્ટ બજારમાં વેચવાનું કા? ડાયરેક્ટ ગ્રાહક સુધી આપણે પહોંચતા કરી છીએ કુરિયર દ્વારા. એમને કીધું કે જે એમના ખેતરમાં પેકિંગ થઈ અને કુરિયરથી તે જે બજારમાં ડાયરેક્ટ એમનો પાકેલો માલ વેચતા હોય છે. આપણે અન્ય એક ખેડૂતને પૂછીએ કે એમની ઉપલબ્ધિ શું છે અને એમનું સન્માન કેમ કરવામાં આવેલું છે. તમારો પરિચય આપો અને તમારી ઉપલબ્ધિ જણાવો. મારું નામ કમલેશ પટેલ છે. મારે મધુછેર કેન્દ્ર છે. હું છેલ્લા 4 વર્ષથી મધુછેર કેન્દ્ર ચલાવું છું. અલગ અલગ પાકો, ઔષધ પાકોમાંથી મધ મેળવી અને હું બજારમાં સપ્લાય કરું છું, જે 100% નેચરલ છે અને આખા ઇન્ડિયામાં મારું કુરિયર સપ્લાય છે. નવોદયા હની નામથી ગૂગલ ઉપર સર્ચ કરશો તો આપને મળી જશે. અને સાથે સાથે હું નેચરલ સાબુ પણ બનાવું છું, જે અલગ અલગ કેસુડાના ફૂલોમાંથી બનાવેલા હોય એ રીતે અલગ અલગ સાબુ ને બધું હું બનાવીને મને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી બીજે આપેલો છું. તો આજે હળવદ તાલુકાના બેસ્ટ ખેડૂતો આપણી પાસે છે, એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. આપણે ફરીથી ખેડૂતોને એક વખત પૂછવાના છીએ કે એમને આ સફળતા સુધી પહોંચવા માટે કેવા કેવા પગલાં લીધા. તો વિજયભાઈ, તમારા જે બગીચાની વાત કરો કે તમે અહીંયા સુધી પહોંચવા માટે ખાસ કેવા કેવા પગલાં લીધા અને સફળ થયા. ખાસ કરીને તો પહેલાં અમે ખારેકનો બગીચો બનાવ્યો હતો. ખારેકના બગીચામાં ઇઝરાયેલી ખારેકનું વાવેતર કરેલું, એમાં મિશ્ર પાક તરીકે શાકનું વાવેતર કરેલું છે અને એમાં અને બીજો બગીચો જામફળનો કરેલો છે, જે ટાઈવન પિંકની વેરાયટીનું પસંદ કરેલું છે.
તો તાઇવાન પિંક અને જે ખારેકની અમને વાત કરી, હવે તમે જણાવો વિપુલભાઈ કે તમારી જે આંબાની ખેતી એમાં તમે ખાસ કરીને કઈ રીતે સફળ થયા? એમાં અમે છેલ્લા 3 વર્ષથી આ ગાય આધારિત ખેતી કરી છે અને 3 વર્ષથી બધું ગાયનું ગૌમૂત્ર પછી દેશી છાણ ને બધું એવું જીવામૃત ને નિમાસ્ત્ર ને એનો બધો ઉપયોગ કરી છીએ અને 4થા વર્ષમાં અમે પ્રવેશ આવી ગયા છીએ અને એ રીતે અમારી આ કેરીની સફળતા છે અને અમારું પોતાનું માર્કેટિંગ છે ગામી ફાર્મ કરી અમે પોતે જ બધા સપ્લાય કરી છીએ. અહીંયા તમામ ખેડૂતોની એક વાત કોમન છે કે આ તમામ ખેડૂતોનું માર્કેટિંગ જે છે એ લગભગ પોતે પોતાની રીતે માર્કેટિંગ કરી અને એમનો માલ વેચતા હોય છે. ખેડૂતોને એક વાત ખાસ એ ધ્યાનમાં લેવી જોઈએ કે એમનો મોંઘો માલ જો માર્કેટ યાર્ડમાં વેચવાની જગ્યાએ ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પહોંચે તો એમને પૂરા ભાવ મળે અને એમનો માલ જે ખેતરેથી ઉપડી જાય તો એમને વધારાનો ઘણો બધો ખર્ચ બચે અને આ સિવાય જે એમને વધારાની આવક પણ થતી હોય છે. ગણેશભાઈ, તમે જે હળદર અને મરચાંને જે લોકો સુધી પહોંચાડો છો તો આની શરૂઆત કઈ રીતે કરી અને આમાં કઈ રીતે સફળતા મળી? આપણે હળદર ને મરચું અને બધું મસાલા પાક પહેલેથી આપણે યુટ્યુબ પર જોઈ અને કે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા એટલે કપાસ ને મગફળી એવું તો બધું આપણે કાયમ વાવતા જ હોય પણ આપણે કંઈક નવું કરવું હોય એટલે કંઈક મસાલા પાક ઉપર મેં કીધું જઈ તો આપણે સારું રહે આમાં. તે પછી મસાલા પાકમાં યુટ્યુબ ઉપર જોઈ અને આપણે હળદર જ પહેલાં વર્ષે વાવી એટલે પહેલાં જ વર્ષે મારે 150 મણ હળદર થઈ એટલે મને એમ થયું કે ના, હળદર તો બરોબર બહુ સારી થાય છે આપણી જમીનમાં એટલે આપણે અમે મસાલા પાક ઉપર વળવું પડે એટલે અમે છેલ્લા 4 વર્ષથી આ જ રીતે હળદર મરચું અને તુવેર દાળ અને મસાલા પાક બધાય વાવી અને પેકિંગ કરી અને ગ્રાહક સુધી પહોંચતું કરીશી અને એક આના ફાર્મ એ અમારી ચેનલ છે એના ઉપર અમે જ યુટ્યુબમાં વિડીયો મૂકી દઈએ એટલે માણસો જોવે એટલે ગ્રાહક વોટ્સઅપ દ્વારા અમારા મેસેજ કરી અને ઓર્ડર લખાવે છે. એમને કીધું કે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે, એમની પોતાની ફાર્મરની જે ફાર્મની ચેનલ પણ છે આ ચેનલ ઉપર જે ખેતીમાં પાકતા વિવિધ પાકોની અપડેટ આપતા હોય. કમલેશભાઈ, તમારી ઉપલબ્ધિ સૌથી અલગ છે, તમે કીધું કે ઓલ ઇન્ડિયામાં તમારું મધ સપ્લાય થાય છે તો તમારી આ કેટલા વર્ષની જર્ની છે અને અત્યાર સુધી પહોંચવામાં તમે કઈ રીતે સફળ થયા એની વાત કરો. સાહેબ, મારું પોતાની વેબસાઇટ છે એની ઉપરથી હું પેઇડ પ્રમોશન કરતો હોઉં છું. બાકી દરેકના અત્યારે હાથમાં એન્ડ્રોઇડ મોબાઈલ છે એટલે જેથી કરીને મારું ફેસબુક પેજ પણ છે નવોદયાની નામથી, એમાં હું લાઈવ વિડીયો મૂકતો હોઉં છું, લોકોને બતાવું છું કે કેવી રીતે હું ઉત્પાદન મેળવું છું અને એના ફોલોઅર્સ પણ સારા છે એટલે જેથી કરીને લોકોને સમજમાં આવે છે અને જે પબ્લિક્સને સમજાય છે એ લોકો પાછી પોસ્ટ શેર કરે છે એટલે ધીમે ધીમે જેને સારું વસ્તુ જોઈએ છે એ મારા કોન્ટેક્ટમાં આવતા હોય છે એટલે એ રીતે આખા ઇન્ડિયામાં માઉથ ટુ માઉથ સપ્લાય ચાલુ થઈ ગયું. તો આ હતી ખેડૂતોની સફળતાની વાત. હવે છેલ્લી જાગીર વિશે. છેલ્લી જાગીર એ ખેતી સાથે જોડાયેલી એક ચેનલ છે અને ખેતી એ આપણી છેલ્લી જાગીર છે. અમે કહીએ છીએ કે જો ખેતી છે તો બધું છે એટલે આ ખેતીને બચાવવાની વાત એ અમે છેલ્લી જાગીર પર કરતા હોઈએ છીએ. ઘણા ખેડૂતો જે અલગ ઉપલબ્ધિ લાવતા હોય એમને અમને મળતા હોઈએ છીએ. આ સિવાય જે વૈજ્ઞાનિક ખેતીની વાત હોય આવી બધી બાબતો એ તમને છેલ્લી જાગીર પર જાણવા મળે છે. તો તમામ જે છેલ્લી જાગીર જોતા તમામ દર્શકોને છેલ્લી જાગીરના ફેસબુક પેજ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને ફોલો અને લાઇક કરવા નમ્ર વિનંતી છે. આવા જ બીજા વિડીયો માટે તમે જોતા રહો છેલ્લી જાગીર અને તમામ જે ખેડૂત બેસ્ટ ખેડૂત એવોર્ડ વિજેતા ખેડૂતોનો ફરીથી ખૂબ ખૂબ આભાર.